નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સુધી કાવ્ય જોઈ ગયા આજે દસમા નંબરની કાવ્ય બાકી તો તે જોવાનું છે તડકાના રંગો કેવારી નર્મદનું કાવ્ય છે તો આપણે થોડી પ્રસ્તાવના જોઈ લઈએ નર્મદ સુધારાના યોદ્ધા તરીકે જાણીતો છે એને ભવરણના યોદ્ધા તરીકે પણ ઓળખવામાં આવે છે તો સુધારાના હોય તો तरीકે તો જાણી તો છે પણ ભવરણા ભવરણા હોય તો तरीકે જાણે તોજી એ ટેકથી જીવવાનો માનતો હતો એણે આપેલા ભવનના વિષયક કાવ્યમાં એને ઉત્સાહ અને યોદ્ધા તરીકેનો ગુણ વ્યક્ત થયો છે તડકાના રંગો કેવારી કાવ્યમાં જીવનમાં તડકો અને છાંયડો આવવાના જ છે એટલે કે સુખ અને દુઃખ આવ્યા જ કરે છે બળતા તાપ પછી પણ માણસે પુરુષાર્થ કરવાનો જ છે એવું કવિ કહેવા માંગે છે કે મહેનત મહેનત કર્યા વગર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી માણસે તડકાની છાંયડાની ચિંતા કરીને દુઃખ પછી સુખ ફર્યા જ કરે છે તો આગળ જોઈએ તો કવિતા જીવનમાં તડકો સાંયડો તો આવ્યા જ કરે છે જીવનમાં આધિ વ્યાધિ અને ઉપાધીના તાપ પણ આવતા જ રહે છે એટલે કે સુખ દુઃખ આવી આવ્યા કરે છે જીવનમાં આધિ વ્યાધિ અને ઉપાધિઓ પણ આવ્યા કરે છે તાપ આવો તડકો કેવા રંગનો હોય છે આવો તાપ આવો તડકો કેવા રંગનો હોય છે તેમ કવિ જણાવે છે તડકાનો રંગ કેવો હોય છે તો જોઈએ તડકાના રંગો કેવા રે નર્મદ જંગી તડકાના રંગો કેવા જેવા જોઈએ રે તેવા અંશીને લેવા જેવા રે આ કાવ્યની શરૂઆતની પ્રવૃત્તિ છે તો કે જે જંગ લડે છે જેના માટે તડકાના રંગો અનુકૂળ હોય છે જેવા આપણે જોઈએ તેવા તડકાના રંગો આપણને દેખાતા હોય છે એટલે કે જે મહેનત કરે છે જે તડકાના રંગોને અનુકૂળ હોય છે તેવા તડકાના રંગો આપણે જોઈ શકીએ છીએ વાદળથી તડકાનો રંગ ઓછો થઈ જાય છે કારણ કે જે સૂર્યના કિરણો આવતા હોય તેના વચ્ચે વાદળ આવવાથી તેનો રંગ અલગ થઈ જાય છે આછો થઈ જાય છે તેના કિરણો ધરતી સુધી પૂરતા પહોંચતા નથી તડકો જાણે ધાતુની કડીઓ એકબીજા સાથે જોડાઈ હોય એ પણ એવો પણ હોય છે તડકાના કિરણો ખૂબ જ ઓછા પ્રમાણમાં ધરતી પર પડે છે પૂરતા પ્રમાણમાં પડતા નથી ઘણા બધા ઊંચાઈ પર સૂર્ય આવેલો છે વચ્ચે ઓજનનું સ્તર પણ છે ઘણા બધા આવરણો છે જેથી તેના પૂરતા કિરણો ધરતી પર આવતા નથી નહીતર ખૂબ જ ગરમી હોત કવ્યમો નવીનતા ઉમેરની કહે છે કે આ તડકાની ધાતુની કડીઓમાં જેમ જેમ ચડતી જાય છે તેમ તેમ પીગળતી જાય છે તે તડકાની ધાતુની કડી હોય તે જેમ જેમ ચડતી જાય તેમ તેમ પીગળતી પણ જાય છે જ્યારે કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે જંગી તો કુદરત સામે હસતો જ રહેતો હોય છે કોઈ પણ રસ્તો એટલે કે ના દેખાતો હોય એટલે કે જંગી કુદરત સામે હસતો હોય છે જંગી પોતાના જેથી તરત જ વિચલિત થાય એવું હોતું નથી જંગ એટલે કે લડાઈ કરવી મહેનત કરીને યુદ્ધ કરવું તેને જંગી કેવરાય જે યુદ્ધ કરતો હોય જે પરાક્રમ કરતો હોય તેને જંગી કહેવાય એ જંગી પોતાના જેથી તરત જ વિચલિત થાય તેવું હોતું નથી તે પોતાના ધ્યેયથી કદી વિચલિત નથી થતું જો તે વિચલિત થાય તો યુદ્ધ મેદાનમાં લડી ના શકે હિંમત હારી જાય તો યુદ્ધ મેદાનમાં ટકી ના શકે કાયર થઈને પાછો આવી જવું પડે તેથી તે સાહસી હોય છે સાહસ કરીને તે યુદ્ધમાં જાય છે જવાનું ટાળે છે પણ જે લોકો શૂરવીર છે જેને મહેનત કરવી છે જેને પરાક્રમ કરવું છે તે સાહસ કરીને તડકામાં જાય છે તેમને તડકો લાગતો નથી જેને મહેનત કરવી છે તો તડકો છડા જોતા પણ નથી જે લોકો દૂર ભાગતા હોય છે તે લોકો શૂરવીર નથી હોતા તેઓ તડકાથી શૂરવીરો તડકાથી ગભરાતા નથી સુરવીર તો તડકામાં પણ પોતાના ધ્યેયને જળગેલા રહે છે તેમને કશું જ દેખાતું ના હોય તેમને ફક્ત પોતાનો ધ્યેય દેખાતો હોય તેમને તડકા સાયડાની કચ્છી શિકર પણ નથી હોતી તેઓ સતત સંઘર્ષ કરતા રહે છે સાહસ કરીને યુદ્ધમાં ઝંપલાવે છે शीरा ने सव जन चाहे, तड़का थी आघा जाई, दो आपंकती, उद्रोई लो शीरा ने, सव जन चाहे, सव जन चाहे, शीरा ने लग, शीरा ने सव जन चाहे, хиારે બધા લોકો ચાહે તડકા થી આગાધાય તડકા થી આગાધાય શુરો તડકા મોજાય રે કે શુરવીરો તડકા મો મહેનત કરે તડકા તેમણે નડતોમાંથી શુરવીર તડકા મો રે દુનિયામાં બહુ બહુ જંગો એમાં વિધવિધ છે રંગો કે દુનિયામાં ઘણા બધા રંગો છે તેમ અલગ અલગ જંગો છે દુનિયાના બહુ બહુ જંગો એમાં વિધવિધ છે રંગો વિવિધ વિવિધ રંગો છે રંગો હારે પણ કરતો ડંકોરે શિયાળાને બહુ લોકો ચાહે છે તડકાથી દૂર ભાગે છે સુરો તડકામાં સુરવીરો કામ કરે છે અને દુનિયાના બહુ દુનિયામાં ઘણા બધા રંગો છે ઘણા બધી પ્રકારની લડાઈઓ છે યુદ્ધો છે તેના અલગ અલગ રંગો છે દુનિયામાં સંઘર્ષનો તો કોઈ અંત જ નથી સંઘર્ષો જંગના જુદા જુદા રંગો છે ઘણા બધા પ્રકારના સંઘર્ષો લોકો કરે છે ઘણા બધા પ્રકારના સંઘર્ષો કરે છે શૂરવીર સંઘર્ષોમાં જંગને જો હારી જાય શૂરવીર જો સંઘર્ષમાં જંગને હારી જાય યુદ્ધમાં હારી જાય તો પણ પોતાનો ડંકો વગાડી દે છે હારીને પણ સુરવીર કીર્તિ મેળવે છે એટલે કે પોતે હારવાથી પોતાને દુઃખ હોતું નથી પણ તે પરાક્રમ કરી અને સાહસ કરીને યુદ્ધમાં જંપલાવે છે તે જ પૂરતું છે હારીને પણ શૂરવીર કીર્તિ મેળવે છે હારીને પણ સુરવીર કીર્તિ મેળવે છે કારણ કે તે પોતાને સાહસ કરીને યુદ્ધમાં જવું જ કઠિન છે ઘણા બધા લોકો કાયર બનીને ઘરે બેસી રહે છે તેના કરતાં તો યુદ્ધમાં જઈને હારવું સારું તેથી શૂરવીરો પોતાની હારમાં પણ કીર્તિ મેળવેલી છે હારે હારે પણ પણ કરતો ડંકો ડંકો એટલે કે કવિ છે 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 કરે નર્મદ સત્યના ટેક જીવવામાં માનનારો જંગી છે કવિ પણ પોતાની જંગી માને છે એક સાશી વ્યક્તિ માને છે કવિ નર્મદ સત્યની ટેકથી જીવવામાં માનનારો જંગી છે સંસારના પંથ સંકટોથી ભરાયેલો છે આ સંસારનો પંથ સંકટોથી ભરાયેલો છે ઘણા બધા સંકટો આવે છે ડગલે પગલે સાહસ જરૂરી છે હિંમત જરૂરી હિંમતથી આપણે કામ લેવું જોઈએ એવું પણ સૂચ્યું છે કે આધિ વ્યાધિ અને ઉપાધિઓ સામે જંગ કરતા રહેવામાં સાહસ થકી ધ્યેયની સાકાર કરવામાં સાર્થકતા છે આધિ વ્યાધિની ઉપાધિ આ ત્રણ ઉપાધિઓ છે આધિ વ્યાધિની ઉપાધિ એના સામે જંગ કરતા રહ્યો લડાઈ કરતી રહ્યો હિંમતથી યુદ્ધ કરતા રહો સાહસ કરીને ત્યારે સાકાર થશે કહે છે યુદ્ધ સાહસ કરીને કરતા રહ્યો સિદ્ધિ આપોઆપ મળી જશે ધ્યેયને સાકાર કરવા હંમેશા હિંમત કરવી જ જોઈશે નર્મદ રમેશ રમેશ શુક્લ નર્મદને ઉર્જસ્વી યોદ્ધા તરીકે પણ ઓળખાવે છે આ પણ પ્રશ્ન છે કે રમેશ શુક્લ નર્મદને કયા યોદ્ધા કહે છે કયા યોદ્ધા તરીકે ઓળખાવે છે જોઈ લેજો તો કે રમેશ નર્મદની ઉર્જસ્વી યોદ્ધા ઉર્જસ્વી યોદ્ધા તરીકે ઓળખાવે છે આ પ્રશ્ન જોઈ લેજો જીવન સંઘર્ષમાં અનેક તડકી તડકીશાયળીઓ અનુભવાની હોય છે તડકી છાયળી એટલે કે દુખો આવતા હોય છે અનેક પરાક્રમો કરવાના હોય છે સાહસ કરવાનું હોય છે હિંમતથી કામ લેવાનું પણ હોય છે ઘણા બધા સંઘર્ષો જીવનમાં આવતા હોય છે આ સંઘર્ષ સંસાર સંઘર્ષોથી ભરેલો છે સંકટો આવે આવતા જાય છે ઢગલાઈને પગલે તડકાના રંગો કેવારે કાવ્યમાં જીવનના આકરા તાપ સામે ટકી રહેવાની અને અટંકી પ્રતીતિ થાય છે એટલે કે આ કાવ્યમાં કવિ તાપ સામે અટકી રહેવા કહે છે એટલે કે તાપ એટલે એક સંકટ સામે એક ભારે સંકટ સામે સાહસ કરીને હિંમતથી ટકી રહેવાની વાત કરે છે ગમે એવો સંકટ આવે પરંતુ હારીને કાયરની ગોળી ખૂણામાં બેસી રહેવાનું નથી કહેતા તેઓ હિંમતથી ભલે હાર મળે શૂરવીરને હાર મળે તો પણ એ પોતાની

તાપ એટલે સંઘર્ષ સંઘર્ષનો રંગ કેવો છે એમ કવિ કહે છે આ સંસારનો અંત કાંટાઓથી અને સંઘર્ષથી ભરેલો છે તેનો સામનો કરવો જોઈએ હિંમતથી ટકી રહેવું જોઈએ તેની તેની સામે અને હિંમતથી અને સાહસથી થી આગળ ધપવાનું છે જે શૂરવીર છે તેમને હિંમત કરીને સાહસ કરીને આગળ ધપવાનું છે આંદોલનો કરવા કંઈ ધ્યેય પ્રાપ્ત કરવા સજ્જ બનવાનું હોય છે ગમે તેવું આંદોલન આંદોલન કરવાનું હોય ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય યુદ્ધ કરવાનું હોય ગમે એવું કામ હોય પરંતુ તે હિંમતથી સાહસથી સજ્જ બને છે હિંમત કરવાથી તેઓ સજ્જ બને છે તડકો જોઈને ગભરાવું ન ગભરાઈ ન જવું પોતાના પંથને છોડી ન દેવું અને કુદરત સામે સંઘર્ષ કરો કવિ કહે છે કે તડકો આવે એટલે ડરી જવાનું અને પીછેહટ કરી એવું નથી આગળ ચાલતા જ રહીએ તો આગળ પણ આવે છે છે એટલે કે રૂપી સુખ કવિ તડકાને સંઘર્ષો સાથે સરખાવે છે એટલે કે સંઘર્ષો કરતા રહીશું તેનાથી ડરી નહીં જઈએ ત્યારે આપણને આગળને સુખથી સુખની પ્રાપ્તિ થશે એવું કહે છે જો સુરવીર સંઘર્ષમાં હારી જાય તો નામના મેળવી લે છે કે પોતે સંઘર્ષમાં હારી જાય તોય નામના કીર્તિ મેળવી લે છે રંગો તો અનેક છે હિંમતથી કામ લઈએ સાહસથી લઈએ તો સંઘર્ષનો રંગ જ અલગ જોવા મળે છે સુરવીર સંઘર્ષથી જરાય ડરતો નથી એ તો સંઘર્ષ જ માણે છે તેમને હિંમત એક શુરવીર હિંમત બહુ હોય છે તેને લડવા જવાનો યોદ્ધો યોદ્ધાનો જુસ્સો બહુ જોવા મળે છે તેનામાં જો શૂરવીર સંઘર્ષમાં હારી જાય તો એ નામના મેળવી લે છે અને એનો એને આનંદ થતો હોય છે પોતે હારી જાય અને કીર્તિ મેળવે છે તેનો પણ તેને આનંદ થતો હોય છે આ કાવ્યમાં કવિ તડકાના રંગને સંઘર્ષના રંગ તરીકે ઓળખાવે છે તડકાના રંગો કહેવાય તેમાં સંઘર્ષ બતાવે છે કે સંઘર્ષ કરવો જોઈએ હિંમતથી કામ લેવું જોઈએ હિંમતથી કામ લેશું સાહસ કરશું તો જ આપણા આગળ સુખની પ્રાપ્તિ થશે તો આ કવિતાના પ્રશ્નો જોઈ લો એક પ્રશ્ન આવી ગયો છે ઓળખાવે છે તો કે તડકાના રંગો કેવા હોય છે તડકાના રંગો કેવા હોય છે તો કે જેવા આપણે જોઈએ તેવા તડકાના રંગો હોય છે રંગો જેવા આપણને જોઈએ તેવા હોય છે વાદળથી તડકાના રંગો બદલાઈ જાય છે આદળથી તડકાના રંગો બદલાઈ જાય છે તો એ આ કાવ્ય પૂરું થાય છે તમે બે પ્રશ્નો છે જોઈ લો કે રમેશ શુક્લને નર્મદ કયા યોદ્ધા તરીકે ઓળખાવે છે તો ઉર્જસ્વી યુદ્ધા તરીકે તડકાના રંગો કેવા હોય છે કે તડકાના રંગો જેવા આપણને જોઈએ તેવા હોય છે તે વાદળથી તડકાના રંગો બદલાઈ જાય છે કારણ કે સૂર્યનો તડકો પ્રખર છે તેથી વાદળો વચ્ચે તેનું એક સ્તર બની જાય છે વાદળો તેથી તે આવી શકતા નથી સૂર્યના કિરણો ધરતી પર પહોંચી શકતા નથી તો જોઈ લો આ કાવ્ય અહીં પૂરું થાય છે તો અહીં આપણે બારમા નંબરનું કાવ્ય હવે જોવાનું છે દુનિયા જૂઠાની જૂઠાની બારમા નંબરનું કાવ્ય અગિયારમા નંબરનું કબીર વડે આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું છે દુનિયા જૂઠાની જૂઠાની તો નમત દુનિયા દુનિયાને જૂઠ જૂઠી માને છે જૂઠાની દુનિયા છે બધી તે નર્મદ જીવનની અગત્યની ઘટનાઓ વિચારણાઓનું પ્રતિબિંબ એની કવિતાઓમાં અંકિત કરે છે સ્વદેશી અભિમાન સત્ય ન્યાય અને પ્રેમ શૌર્યનું નિરૂપણ કવિતાઓમાં જોવા મળે છે તેમની ઘણી બધી કવિતાઓમાં સ્વદેશીભિમાન સત્ય ન્યાય અને પ્રેમ શૌર્ય જોવા મળે છે વિષયોને કારણે નર્મદની કવિતા મધ્ય યુગની ગુજરાતી કવિતા કરતાં અલગ પડી આવે છે તેની કવિતાઓમાં લાગણી છે છે અને દેશાભિમાન છે તો નર્મદ કહે છે કે વિષયોને કારણે નર્મદની કવિતા મધ્ય યુગની ગુજરાતી કવિતા કરતાં અલગ પડી આવે છે મધ્યયુગની મધ્યયુગની ગુજરાતી કવિતા કરતાં અલગ પડી આવે છે તેની કવિતામાં લાગણી છે જુસ્સો છે 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 તો નર્મદ તેની તેની કવિતામાં પારખી શકાય નર્મદની કવિતામાં આત્મલક્ષિતા પારખી શકાય છે તેના પરલક્ષી કાવ્યો પણ સ્વાનુભાવના કારણે રચાયેલા છે આથી નર્મદની કવિતા ભાવયકોનો આલેખ સમાન છે આ કવિતા દુનિયા જૂઠાની જૂઠાની પણ નર્મદ રણકો સંભળાય છે તે પોતાના અનુભવના કારણે કહે છે કે દુનિયા જૂઠાની છે આપણો પ્રશ્ન બની શકે છે કે નર્મદ કઈ કયા આધાર ઉપર કહે છે કે દુનિયા જૂઠાની છે તો કે પોતાના અનુભવના કારણે તે બોલે છે કે દુનિયા જૂઠાની છે દુનિયા અસત્યની છે જૂઠની છે એ વાતનો પડઘો પણ આ કાવ્યમાં જીલાય છે તો અહીં આપણે કવિતા તરફ આગળ વધીએ દુનિયા જૂઠાની જૂઠાની એ અનુભવ વાત પ્રમાણે એટલે કે અનુભવના લીધે કવિ દુનિયાને જૂઠની કહે છે સ્વાર્થી આને પાછી રાખે પરમાર્થીને કહાડે સ્વાર્થવાળાને પાછી રાખીને પરમાર્થીને કહાડે ખરા સ્નેહીને નિત રડાવે કપટીને તો હસાડે એટલે કે જે ખરો સ્નેહી છે તે પોતાનું પોતાનો તેને દુઃખ આપે તેને રડાવે અને જે કપટી છે તેને જે બોલે છે છે કપટી તેને ઝટક આપે જેને વચને સાની છોપી તેની જ વચન ઉથાપે એટલે કવિ કહે છે કે જગતની વિષમતાની અસત્યથી વ્યથિત થાય છે કવિ જગતની વિષમતાની અસત્યથી વ્યથિત થાય છે અનુભવો કહે છે કે દુનિયા અસત્ય પર જ ચાલે છે કહે છે લોકો માનતા નથી સ્વાર્થ માને સ્વાર્થને પોતાની પાસે રાખે છે પરમાર્થી દૂર રાખે છે ખરો સ્નેહી તો રોજ રડતો હોય છે જે પોતાનો માણસ હોય ખરો સ્નેહી હોય તો રોજ રડતો હોય છે ને કપટી માણસ રોજ હસતો હોય છે તેને લોકો હસાવે છે જેના ખોળે માથું મૂક્યું હોય તે જ તેને કાપી નાખે છે કે જેના પર વિશ્વાસ કર્યો હોય કે જેના ખોળામાં માથું રાખીને બેઠો હોય તેને તે માથાને કાપી નાખે છે તે અસત્ય તરીકે વર્તે છે જેના પર વિશ્વાસ હોય એ જ વ્યક્તિ વિશ્વાસ ભંગ કરે છે લોકોને કરેલી સેવાનો બદલો વાળવાને બદલે સેવા કરનારને ધક્કો મારી દે છે અને તેની ખૂની બાજી ખેલે છે જે લોકો પર વિશ્વાસ ના કરવાનો હોય તેના પર વિશ્વાસ કરે છે અને સેવા કરનારને ધક્કો મારે છે અને ખૂનની બાજી ખેલે છે ખૂન પણ કરી નાખે છે લોકો એટલા બધા અસત્ય પર ચાલે છે સેવાનો બદલો ઉપકારથી આપે છે ઉપકારનો બદલો ઉપકારથી આપે છે જે વ્યક્તિ પાસેથી ઉધાર લીધે હોય ઉધાર લીધેલ હોય તેની રકમ પરત કરવાની બદલે એને ઉલટી વાણી સંભળાવવામાં આવે છે ખરેખર બહુ જ સાચું વાક્ય છે કે જે વ્યક્તિ પાસેથી પૈસા મૂડી ઉધાર લીધેલ હોય તેની રકમ પરત કરવાને બદલે લોકો તેની ઉલટી વાણી સંભળાવે છે ખરાબ વચન બોલે છે અસત્ય પર જ દુનિયા ટકેલી છે જે હકદાર છે તેને કોઈ હક આપતું નથી અને ચોર બહુમાન મેળવી જાય છે જે સ્થાનને હકદાર છે તેને હકદાર લોકો આપતા નથી અને જે ચોર છે તેને લોકો હક આપે છે બહુમાન મેળવી જાય છે એ લોકો બહુમાન મળે છે અહીં કવિએ પ્રપંચી લોકોને પાપી લોકોનું વર્ણન ખૂબ જ વર્ણન કર્યું છે ખૂબ જ સારી રીતે કે પ્રપંચી અને પાપી લોકો કેવા હોય છે તો જોઈએ આગળ કે પ્રપંચથી તે હક કરી લે જે જન વાહલું લાગે ધમકાવે તે પાર પાડે ને રડે પડે જે પાગે તો અહીંયા પ્રપંચથી પ્રપંચથી જે હક કરી લે તે જન વહેલું લાગે તે જન વહેલું લાગે પ્રપંથ જે હક કરી લે તે જન વહેલું લાગે ધમકાવે તે પાર પાડે ધમકાવે તે પાર પડે નો રડે પડે જે પાગે રડે પડે જે પાગે

पाप करन तो बहु जीवे ने धर्मी जट मरी जाए पाप करत हो ते जीवे। बहु जीवे ने धर्मी जट मरी जाए धर्म करतु जट मरी जाए प्रपंच हक करी लेते जन वहलू लागे धमकवे जे पार पड़े न રડે પડે જે પાગે સાચું ટેકી પીડજ પામે જુઠ્ઠું સુખી થાય પાપ કરતું બહુ જીવીને ધર્મી કે લોકો એકબીજાના હક છીનવી લેવા પ્રપંચનો થયા છે જે વિનયપૂર્વક માગણી મૂકે જે પગે લાગે તે રડે છે જે પગે લાગે તે રડે છે જ્યારે જે ધમક્યો આપે છે જે ધમકાવે છે તે કામમાં સફળ થઈ જાય છે જે ધમકાવે છે તે જે ધમકીઓ આપે છે તે કામો સફળ થઈ જાય છે ને જે લાગણીઓ મૂકે છે વિનયપૂર્વક કાર્ય કરે છે તે સફળ થતું નથી જે સત્યવચની છે અને ટેકીલો છે તેને પીડા વેઠવી પડે છે તેને દુઃખ વેઠવા પડે છે જે સત્યવચન બોલતો હોય સાચું બોલતો હોય જે સારા રસ્તે ચાલતો હોય તેને દુઃખો વેઠવા પડે છે પીડા વેઠવી પડે છે જ્યારે જે જૂઠ્ઠો છે અસત્ય બોલતો હોય છે તેને તે સુખી થાય છે તે તેને દુઃખ વેઠવા પડતા નથી જે પાપ કરે છે તે લાંબુ જીવે છે પાપ કરતું બહુ જીવે એટલે કે પાપ કરે તે લાંબુ જીવે છે અને જે ધર્મી છે જે સત્યને પાળે છે જે સત્યના વચનો પર ટકી રહે છે તે ધર્મી જટ મરી જાય છે આ અનુભવ પરથી કવિ કહે છે કોઈ વસ્તુ નહીં સત્ય હી કે કોઈ વસ્તુ સત્ય છે જ ના દુનિયા અસત્ય પર આધાર છે અસત્ય જ દુનિયા ચાલે છે કવિ કહે છે કે અસત્ય વગર સત્ય ઉપર દુનિયા ચાલતી નથી કોઈ વસ્તુ અહી સત્ય રે સૌએ જૂઠી સરખી અરે નર્મદા શોક કરે પણ ખેલ લઈને સરખી એટલે કે જગતમાં કોઈ વસ્તુ સાચી છે જ ના બધે જૂઠ જ ચાલે છે અસત્ય ચાલે છે હરામીપણું ચાલે છે આ બધું જોઈને નમદાને શોખ થાય છે દુઃખ થાય છે એ પાછી હરખાય છે કે જગત કેવો ખેલ રચાય છે જગતમાં કેવા ખેલો રમાય છે તેની તેની હરખ થાય છે કે જગત સત્યને બદલે અસત્ય જ બધે ચાલે છે નમદાને શોખ થાય છે એ જગત આખું જૂઠ ઉપર ચાલે છે જગતમાં કેવા કેવા ખેલો રચાયેલા છે સત્યને બદલે જીત થાય છે આ દુનિયા છે થોડા થઈ ગયેલા પ્યારથી થતા દુઃખના ઉભરામો લખેલી કવિતા જગતના અનુભવોથી કવિને દુઃખ પહોંચ્યું છે જગતના ઘણા બધા અનુભવો કવિને થયેલા છે તેથી તેમને દુઃખ દુઃખ સહન કરવું પડે છે જગતમાં સત્યની કોઈ ચિંતા કરતું નથી અને પરમાર્થની કોઈને પડી નથી સત્યની કોઈને ચિંતા નથી અને પરમાર્થની પડી નથી જે જૂઠું બોલે છે પ્રપંચ કરે છે બીજાનો હક છીનવી લે છે તેનો વિકાસ થાય છે ત્યારે જે વ્યક્તિ ટેકીલો છે ન્યાયી છે વિનમ્ર છે જે સત્ય બોલે છે દાન કરવામાં નિપુણ છે સેવા કરવામાં માને છે અસત્ય બોલતું નથી અને ધર્મનું પાલન કરે છે તે વ્યક્તિ દુઃખી થાય છે જગત આવા વ્યક્તિઓને સ્વીકારતું નથી જે સત્ય બોલે છે તેવા વ્યક્તિઓને સ્વીકારતું નથી જે ધર્મ કરે છે દાન કરે છે તેવાને લોકો સ્વીકારતા નથી પરંતુ જે અસત્ય બોલે છે તેને સ્વીકારે છે જગતનો આવો ખેલ જોઈને કવિ બોલે છે કે કોઈ વસ્તુ હોય સત્ય નહીં કોઈ વસ્તુ સત્ય ઉપર આધાર જ નથી સત્યનું ટેકી ટેકી પણ જ નથી જગતમાં કશું જ સાચું નથી જગતમાં સાચું કશું જોવા મળતું નથી બધે જ જૂઠનો પડગો પડે છે નર્મદને નાણાંની તંગી અનુભવી ભવાઈ હતી ત્યારે દુનિયાદારીના કટુનો અનુભવથી પસાર થયેલું પડ્યું જ્યારે નર્મદને દુનિયા જ્યારે નાણાંની જરૂરત પડેલી ત્યારે તેમણે કટુ વચન ઉપરથી પસાર થવું પડ્યું હતું કોઈએ વેણ સંભળાવેલા હતા તેવું તેમને અનુભવ થયેલો છે તેમણે અસત્ય બોલનારા પાખંડી માણસોને સુખી થતા નિહાળ્યા છે નર્મદે પાખંડી નિહાળ્યા છે સેવા દુનિયામાં કોઈ જ કદર નથી જે લોકો સેવા કરે છે ધર્મ પાળે છે તેની દુનિયામાં કોઈની કદર નથી પરંતુ હકદારોના હક સંતોષતા સંતોષાતા નથી અને ચોર માણસો શાહુકાર ગણાય છે જે લોકો હક હકદારના હકના હકદાર છે તેમના હક સંતોષાતા નથી અને ચોર બહુમાન લઈ જાય છે અસત્ય અને પ્રપંચ લોકોને કવિ અહીં ધિક્કાર આપે છે અને દુનિયામાં ચાલતા અસત્ય દુનિયા જૂઠાની છે જૂઠ ઉપર જ દુનિયા ટકી રહી છે અસત્યની જય થાય છે અને સત જય થાય છે અને સત્યનું નાશ પામે છે લોકો અસત્યને જ માને છે દુનિયા જૂઠા ઉપર ટકી રહી છે તેવો તેમને અનુભવ થાય છે તો આ કવિતામાં ઘણા પ્રશ્નો એક આવી જાય છે કે દુનિયા જૂઠાની છે એવું કવિ શાના આધાર પર કહે છે તો કે દુનિયા જૂઠાની છે એવું કવિ પોતાના અનુભવને આધારે કહે છે એવું કવિ પોતાના અનુભવના આધારે અનુભવના આધારે કહે છે તો અમુક ફક્ત એક જ પ્રશ્ન હતો આ પ્રશ્ન લોંગ છે પણ અહીં શોર્ટમાં શોર્ટ પ્રશ્નો આવશે તેથી આટલો જ પ્રશ્ન લખવાનો છે કે દુનિયા જૂઠાય છે તેવું કવિ પોતાના અનુભવને આધારે કહે છે આગળ લખો હોય તો લખી દેજો કે અનુભવ કહે છે કે દુનિયા અસત્ય પર જ ચાલે છે અનુભવ કહે છે કે દુનિયા અસત્ય પર જ ચાલે છે લોકો પરમાર્થને નહીં પરંતુ સ્વાર્થને જ માને છે દુનિયામાં સાચો સ્નેહી રોજ રડતો હોય છે જ્યારે કપટી માણસ હસતો હોય છે જેના પર વિશ્વાસ મૂકીને એના ખોળામાં માથું મૂક્યું હોય તે માણસ વખત આવે માથું કાપી નાખે છે વિશ્વાસને તોડી નાખે છે સેવા કરનારને સારો બદલો આપવાની બદલે લોકો તેને ધક્કો મારીને કાઢી મૂકે છે અને ખૂનની બાજી ઘેલે છે આ પ્રશ્ન આટલો લોંગ હતો પણ અહીંયા શોર્ટ પ્રશ્નોમાં આવે માટે શોર્ટમાં લખ્યું છે લખવો હોય તો તમને છે લખી દેજો આમ તડકાના રંગો કહેવારે દસમા નંબરનું કાવ્ય અને બારમા નંબરનું કાવ્ય દુનિયા જૂઠાની જૂઠાની આ કાવ્ય અહીં પૂરા થાય છે આ બે પ્રશ્નો આ એક પ્રશ્ન છે આ કવિતામાંથી તમે લખી દેજો